ઉમેદવારોએ માવજી પટેલ ને સમર્થન જાહેર કર્યું છે મંજુબેન રાઠોડ અને લક્ષ્મીબેન ઠાકોરે માવજી પટેલ ને સમર્થન આપ્યું અપક્ષ માવજી પટેલને મળ્યું છે બેટ નું નિશાન બંને મહિલા ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નથી ખેંચી પરત પરંતુ ચૂંટણીમાં ઉમેદવારોના ચૂંટણી આવ્યા છે સામે જેમાં કોંગ્રેસ ભાજપ અને અપક્ષ વચ્ચે જામશે ત્રિપાખ્યો જંગ હાલમાં જે જાણકારી છે માવજી પટેલે બેટનું નિશાન પસંદ કર્યું છે કે જેઓને મળ્યું છે બેટનું નિશાન અને જેટલા પણ સમર્થકો જે માવજી પટેલના તેઓએ બેટનું બટન દબાવવાનું રહેશે વધુ જાણકારી ન્યૂઝ એટીન સમર્તા કિશોર પાસેથી મેળવીશું કિશોર જે રીતના ફોર્મ પરત ખેંચી રહ્યા છે અપક્ષ ઉમેદવારો અન્ય કોઈ પાર્ટીને સમર્થન આપે ના આપે માવજીભાઈ નું નામ મોખરે જોવા મળી રહ્યું છે દર વખતે ચોક્કસથી સિદ્ધાર્થ આપને જણાવી દઉં કે આજે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ હતો પાંચ જેટલા અપક્ષ ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા હતા હવે ભાજપ કોંગ્રેસ સહિત દસ અપક્ષ ઉમેદવારો મેદાનમાં છે મહત્વના સમાચાર તો એ છે કે જે બે ઠાકોર સમાજની જે મહિલાઓ છે મંજુબેન રાઠોડ અને લક્ષ્મીબેન ઠાકોર એ બંને ફોર્મ પરત નથી ખેંચ્યા પરંતુ આ બંને જે મહિલા ઉમેદવારો છે તેમને માવજીભાઈ પટેલને સમર્થન જાહેર કર્યું છે તે સૌથી મહત્વની વાત છે કારણ કે બ્યાસી હજાર ઉપર આ વિધાનસભા બેઠક પર ઠાકોર સમાજના મતો છે અને બંને ઠાકોર મહિલાઓએ જે છે તે માવજીભાઈને જે છે તે સમર્થન જાહેર કર્યું છે માવજીભાઈ પટેલને અપક્ષમાં બેટનું નિશાન આપવામાં આવ્યું છે હવે માવજીભાઈ ન્યુઝ એટી સાથેની વાતચીતમાં એવું જણાવ્યું હતું કે સીએમ નો ફોન આવ્યો હતો છતાં પણ જે મેં ફોર્મ પરત નથી ખેંચ્યું અને મને બેટનું જે નિશાન આપવામાં આવ્યું છે અને ભાજપ અને કોંગ્રેસ બંને સામે હું બેટિંગ જોરદાર બેટિંગ કરીશ અને મારા સમ સમર્થકો ના હું આ ચૂંટણી લડી રહ્યો છું તમામ સમાજના સમર્થકો મારી જોડે છે તેવું માવજીભાઈ નું કેવું છે સિદ્ધાર્થ આભાર કિશોર સમગ્ર માહિતી બદલ તો બેટ નું નિશાન માવજીભાઈ ફ્રન્ટ ફૂટ પર આવીને બેટિંગ કરવાની વાત કરી રહ્યા છે ને જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કરી રહ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહોંચશે એકતા નગર બે દિવસ છે એકતા નગર ખાતે તો ગુજરાતની અંદર આવી ચૂક્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ગુજરાતમાં વડોદરામાં તેઓ આવતાની સાથે તેઓના આગમનને લઈને તડામાર તૈયારીઓ જે હતી તે જોવા મળી રહી છે તેઓ સીધા જ હવે એકતા નગર જવા રવાના થઈ ચૂક્યા છે વડોદરામાં તેઓ આવ્યા અને વડોદરા એરપોર્ટથી સીધા તેઓ એકતા નગર જવા રવાના થયા હોવાની જાણકારી છે સૌથી વધારે મહત્વની વાત કે એક માત્ર ડ્રીમ પ્રોજેક્ટ નહીં એકતા નગર બનાવવું એક નવી ઓળખ આપવી આ તમામ કાર્યોને સતત ચાલુ રાખવા એક વસ્તુ બની ગઈ ત્યારબાદ તેને બંધ કરી અન્ય પ્રોજેક્ટ્સ પર જવું તેવું નહીં આની સાથે ડેવલપમેન્ટની સાથે સાથે અન્ય પ્રોજેક્ટ્સના કામ પણ શરૂ રાખવા તે હંમેશા વિઝન રહ્યું છે અને જ્યારે જ્યારે સરદાર સરોવર ડેમની વાત થાય સ્ટેચ્યુ ઓફ યુનિટીની વાત થાય એકતા નગરની વાત થાય ત્યારે તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો અને નામ હંમેશા આગળ રહ્યું છે કારણ કે જે કાર્યો કર્યા છે જેને લઈને અનેક લોકો સવાલ ઉઠાવી ચૂક્યા હતા પરંતુ તે સવાલને જવાબમાં પરિવર્તિત કરી દીધા આજે સાંજે પીએમ મોદી એકતા નગર આવશે એકત્રીસ ઓક્ટોબરે વિવિધ કાર્યોમાં કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપશે એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે એસઓયુ ખાતે વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરશે લોકાર્પણ કરવામાં આવશે એકત્રીસ ઓક્ટોબરના પ્રધાનમંત્રીના કાર્યક્રમ પર નજર કરીએ તો એકત્રીસ ઓક્ટોબરે એકતા નગર ખાતે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી થશે સોયુ ખાતે વિવિધ પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત લોકાર્પણ થશે રૂપિયા બસો ચોર્યાસી કરોડના વિવિધ વિકાસ કાર્યો સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલનું કરાશે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ ટ્રાફિક સર્કલ્સ સ્માર્ટ બસ સ્ટોપનું લોકાર્પણ કરાવશે પીએમ મોદી આઈસીયુ ઓન વ્હીલ્સનું લોકાર્પણ કરશે કાર ચાર્જિંગ પોઈન્ટ એસઆરપી ફોર્સ માટે રનિંગ ટ્રેકનું લોકાર્પણ થશે ચાર મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું પણ લોકાર્પણ થશે પીએમ મોદી સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ખાત ખાતમુહૂર્ત કરશે સરદાર સરોવર ડેમ એક્સપિરિયન્સ સેન્ટરનું પણ ખાત ખાતમુહૂર્ત થશે ફાયર સ્ટાફ રેસીડેન્શિયલ ક્વાર્ટર્સનું ખાતમુહૂર્ત કરવામાં આવશે સાતપુડા પ્રોટેક્શન વોલ અને જેટીનો વિકાસ થશે સસ્ટેનેબિલિટીના લક્ષ્ય સાથે બોન્ઝાઈ ગાર્ડન બનશે તો આવતીકાલે રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણી નર્મદામાં તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે પીએમ મોદીની ઉપસ્થિતિમાં ઉજવણી કરાશે વાયુસેના દ્વારા સૂર્યકિરણ ફ્લાયપાસ્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રતિજ્ઞાનું સંચાલન કરશે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજાનાર પરેડ શોને નિહાળશે નવ રાજ્યો અને એક કેન્દ્ર પ્રદેશ ચાર કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળો એનસીસી અને માર્ચિંગ બેન્ડની પોલીસની સોળ માર્ચિંગ ટુકડીઓ ધરાવતી યુનિટ ડે પરેડના સાક્ષી બનશે ખાસ આકર્ષણમાં એનએસજીની હેલ માર્ચ ટુકડી બીએસએફ અને સીઆરપીએફના પુરુષો અને મહિલા બાઇકર્સ દ્વારા સાહસિક પ્રદર્શન બીએસએફ દ્વારા ભારતીય માર્શલ આર્ટના સંયોજન પરનો શો યોજાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે ગુજરાત મુલાકાત દરમિયાન એકતા દિવસની ઉજવણી જે છે તે યોજાવાની છે અને તેમાં વિશેષ એકતા પરેડની અંદર તેઓ હાજરી આપવાના છે આ દ્રશ્યો તમારી સાફ રીતે જોવા મળી રહ્યા છે કે એકતા આ ગ્રાઉન્ડ તમે જોઈ રહ્યા છો કે જ્યાં વિવિધ બટાલિયનના જે જવાનો જે છે તે અહીંયા પરેડ જે છે તે કરશે દર વર્ષની માફક આ વર્ષે પણ એકત્રીસ ઓક્ટોબરના રોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે સરદાર વલ્લભભાઈને પુષ્પાંજલિ કરશે ને ત્યારબાદ એકતા દિવસની ઉજવણી કરવામાં આવશે પ્રધાનમંત્રી રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે પ્રતિજ્ઞાનું સંચાલન પણ અહીંયાથી કરવાના છે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે યોજનાર પરેડ શો જે છે તે પણ આ જ મંચ ઉપરથી નિહાળશે મહત્વનું એ છે કે આ પરેડની અંતર્ગત નવ રાજ્યો એક કેન્દ્રશાસિત પ્રદેશ ચાર કેન્દ્રીય સશક્ત પોલીસ દળો એનસીસી માર્ચિંગ બેન્ડની પોલીસ સહિતની સોળ ટુકડીઓ જે છે તે યુનિટી ડેની અંદર પરેડની સાક્ષી જે છે તે બનવાના છે ખાસ કરીને વાત કરવામાં આવે તો એનએસજી હેલની માર્ચની ટુકડી બીએસએફની સીઆરપીએફના પોલીસ સહિતના જવાનો જે છે તે કર્તબો જે છે તે નિહાળશે અને સૂર્યકિરણ ફ્લાયપોસ્ટનો પણ સમાવેશ જે છે તે કરવામાં આવ્યો છે એમ અહીંયા આ પ્રકારની જે તમામ પ્રકારની તૈયારીઓ જે છે તે કરવામાં આવી રહી છે ઠીક સવારમાં સાત વાગે પ્રધાનમંત્રી પુષ્પાંજલિ કરશે અને ત્યારબાદ સીધા આ પરેડ ગ્રહ ખાઉ ખાતે પહોંચી અને પરેડનું નિરીક્ષણ કરશે અને સંચાલન પણ કરશે અને એકતા દિવસની ઉજવણી જે છે તેમાં સહભાગી થશે કે પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રી માળી ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા તો પ્રધાનમંત્રી મોદી આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવશે અને સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિકાસ કાર્યો ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે જેમાં ત્રેવીસ છવ્વીસ કરોડના ખર્ચે સોલાર પાર્કિંગ સ્ટેશનનું નિર્માણ કરાયું છે ચાર મેગાવોટ સોલાર પ્રોજેક્ટનું આજે પીએમ મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે સ્ટેચ્યુ ઓફ યુનિટી પોલ્યુશન ફ્રી બને તેવા પ્રયાસ સાથે નિર્માણ પામ્યું છે પાર્કિંગ સ્ટેશન ટોટલ અમે અહીંયા ત્રણ પાર્કિંગ એરિયા કવર કરેલા છે ત્રણે ત્રણ પાર્કિંગમાં અમે કારપોર્ટ અને બસપોર્ટમાં સોલર પેનલ લગાવેલી છે આનાથી અમે જે છે જનરેશન ટોટલ ચાર મેગાવોટનું જનરેશન કરવાના છે જેથી આસપાસના જે એમના કનેક્શન છે એમને વીજળીનો સપ્લાય મળશે આનાથી ટોટલ અમે લોકો પર યરલી સાઠ હજાર અડતાલીસ સાહીઠ લાખ અડતાલીસ હજાર જેટલું અમે જનરેશન કરવાના છે ડેલી આપણે ગણીએ તો સોળ હજાર આઠસો જેટલા યુનિટ ડેલી જનરેટ થવાના છે આનાથી આપણે સિટીને ગ્રીન બનાવી શકીશું અને બીજું કાર્બન પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતની મુલાકાતે છે ગુજરાતની મુલાકાત દરમિયાન અનેક વિકાસ પ્રોજેક્ટને લીલી ઝંડી આપવાના છે અનેક પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત અને લોકાર્પણ પ્રસંગ કરવાના છે જે પૈકી વાત કરવામાં આવે તો આ સોલાર પ્રોજેક્ટ અંતર્ગતના આ પાર્કિંગ સ્ટેશન જે છે તે તૈયાર કરવામાં આવ્યું છે એટલે કે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ જે છે તે મુલાકાત કરતા હોય છે પોતાના વાહનો લઈને અહીંયા આવતા હોય છે એટલે કે તેઓ વાહન પાર્ક કરે એટલે વાહન પાર્ક કરી શકે અને તેની ઉપરથી સોલર પણ મેળવી શકાય તે પ્રકારની વ્યવસ્થા સાથે સોલાર વાહન પાર્કિંગની વ્યવસ્થા તૈયાર કરવામાં આવી છે આ આ પ્રોજેક્ટ અંતર્ગતથી કહી શકાય કે ચાર મેગાવોટ સોલર જે છે તે મળશે સાથે સાથે આ પ્રોજેક્ટ અંતર્ગતની વાત કરવામાં આવે તો ત્રેવીસ પોઈન્ટ છવ્વીસ કરોડના ખર્ચે આ સમગ્ર પ્રોજેક્ટ જે છે તે તૈયાર કરવામાં આવ્યો છે જેનું આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકાર્પણ કરવાના છે એટલે કે વીજળી પણ પ્રાપ્ત થઈ જશે અને લોકો અહીંયા આવે ઝીરો પોલ્યુશન અંતર્ગત આ પ્રવાસન સ્થળને તેઓ માણે તે પ્રકારની વ્યવસ્થા સાથે આ સોલાર પ્રોજેક્ટ જે છે તે આકાર પામ્યો છે મહત્વનું એ છે કે રિન્યુએબલ એનર્જીમાં ગુજરાત હવે હરણફાળ ભરવા ભરી રહ્યું છે ત્યારે વધુ આ જે ભેટ જે છે તે ગુજરાતને મળવાની છે મહત્ત્વનું સાથે રિન્યુએબલ એનર્જીને પ્રોત્સાહન મળે અને રિન્યુએબલ એનર્જી થકી અનેક જે અહીંયા વિસ્તારને પૂરતી વીજળી પણ મળી રહે તે પ્રકારના નેમ સાથે આ જે આ આ પ્રોજેક્ટ જે છે તેનું લોકાર્પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે થવાનું છે કેમ પ્રકાશ દેસાઈ સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી નર્મદા આગામી એક નવેમ્બરથી વર્લ્ડ સોફ્ટ ટેનિસ જુનિયર ટુર્નામેન્ટ જેમાં ગુજરાતમાંથી કુલ સાત ખેલાડીઓ પૈકી ચાર ખેલાડીઓ ભરૂચ ભરૂચ જિલ્લાના છે તે ખૂબ જ ગૌરવની વાત છે આ અગાઉ આ ખેલાડીઓએ ગત વર્ષે રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનું પ્રતિનિધિત્વ કર્યું હતું જેમાં તેઓએ બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો અને આ વર્ષે પ્રથમ વખત ભારતનું પ્રતિનિધિત્વ કરવા જઈ રહ્યા છે આ તમામ ખેલાડીઓ ભરૂચ ખાતે લવ ઓલ ટેનિસ એકેડમીમાં

તેઓ અહીંયાંથી ઇન્ડિયાને રિપ્રેઝન્ટ કરવાના છે અને પ્રાઉડ મોમેન્ટ એ છે કે ગુજરાતના ટોટલ સેવન પ્લેયર્સ સિલેક્ટ થયા છે ને એમાંથી આપના ભરૂચનાને અમારી એકેડેમીના ચાર પ્લેયર્સ છે બે વર્ષથી સોફ્ટ ટેનિસ રમું છું વર્લ્ડ ચેમ્પિયનશિપ ચાઇનામાં જે થવાની છે એની માટે સિલેક્ટ થઈ છું જુનિયર સોફ્ટ ટેનિસ વર્લ્ડ ચેમ્પિયનશિપ જે ચાઇના ખાતર યોજાયની છે ત્યાં સિલેક્ટ થયો છું અંડર સેવન્ટીન કેટેગરીમાં અને મારું એક જ લક્ષ્ય છે કે હું મારા દેશ મારા મા બાપ અને મારા કોચિસનું નામ ત્યાં રોશન કરી નાઉ 2015 કેટેગરીમાં જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશિપ સોફ્ટનિસમાં સિલેક્ટ થઈ જો ઇન્ડિયાને અમે ચાઇનામાં રિપ્રેઝન્ટ કરવા જોઈએ છે 15 કેટેગરીમાં વર્લ્ડ સોફ્ટવેર યુનર ચેમ્પિયનશિપ માટે સિલેક્ટ થઈ છું દિવાળીના તહેવારો દરમિયાન રાજ્યભરમાં ટ્રાફિક અવેરનેસ માટે પોલીસે નવતર અભિગમ અપનાવ્યો છે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહન ચાલકોને ગુજરાત પોલીસે ફૂલ આપ્યા ફૂલ આપીને વાહન ચાલકોને ટ્રાફિકના નિયમો અંગે સમજ અપાઈ વધુમાં વાહન ચાલકના પરિવાર માટે તેમનું જીવનના મૂલ્ય અંગેની સમજ અપાય તારીખ 30 ઓક્ટોબરથી 6 નવેમ્બર દરમિયાન પોલીસે રોડ પર પાવતી બુક લઈને નહીં પરંતુ ફૂલ અને ટ્રાફિક અવેરનેસ પેમ્ફલેટ લઈને ઉભેલી જોવા મળશે

ગિફ્ટ તરીકે દીપાવલી ગિફ્ટ તરીકે અને પોતાના સુરક્ષાને ધ્યાને રાખી તે સવારો નિયમાનુસાર હેલ્મેટ પહેરીને નીકળ્યા હતા એમને પણ આપણે ગિફ્ટ વોચર અને પુષ્પગુચ્છ આપીને એમને આવકારી ટંકારા નજીક કમ્ફર્ટ હોટલમાંથી પકડાયું છે ટંકારા પોલીસે છવ્વીસ ઓક્ટોબરે મોડી રાત્રે દરોડા પાડી નવ નબીરાઓને જુગાર રમતા પકડી પાડ્યા હતા કમ્ફર્ટ હોટેલમાં પોલીસે પાડેલા દરોડા દરમિયાન ત્રેસઠ લાખનો મુદ્દામાલ જડપાયો હતો બે ફોર્ચ્યુનર કાર અને રોકડા બાર લાખ મળી કુલ ત્રેસઠ લાખનો મુદ્દામાલ કબજે કર્યો પોલીસે પકડેલા આરોપીમાંથી એક પોતાની ખોટી ઓળખ આપ્યા સામે આવ્યું આરોપી ફળદુએ પોતાનું નામ રવિ પટેલ આપ્યું હોવાનું પોલીસે તપાસમાં ખોટા નામનો ઉપયોગ કરી તપાસ હાથ ધરી દિવાળીનું પાવન પર્વ શરૂ થઈ ગયું છે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર સાળંગપુર ખાતે આ પર્વ નિમિત્તે ભક્તોની ભારે ભીડ જોવા મળી રહી છે ત્યારે કષ્ટભંજન દેવ હનુમાનજીને દેશ વિદેશની અલગ અલગ ચરણી નોટમાંથી બનાવેલ વાઘા અર્પણ કરાયા હતા આજે સવારે શ્રંગાર આરતી શાસ્ત્રી હરિપ્રકાશ સ્વામીજી દ્વારા કરવામાં આવી હતી જેનો લાવો મોટી સંખ્યામાં ભક્તોએ લઈ ધન્યતા અનુભવી હતી દાદાને અમેરિકા કેન્યા કેનેડા તાંજાનિયા યુગાન્ડા અને હોંગકોંગ સહિત અલગ અલગ દસ દેશોની ચલણી નોટોમાંથી બનાવેલ વિશેષ વાઘા અર્પણ કરાયા આ વાઘા પ્યોર સિલ્કના કાપડમાંથી ચાર દિવસની મહેનતે તૈયાર થયા છે આ સિવાય હનુમાનજીને પાંચસો ગ્રામ સોનાનો હાર અર્પણ કરવામાં આવ્યો દાદા સમક્ષ પાંચ કિલો સોનું અર્પણ કરવામાં આવ્યું પટેલ ફોર્મ પરત નહીં ખેંચે વાવ પેટા ચૂંટણીના ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ થઈ ગયો ભાજપના માવજી પટેલને મનાવવામાં તમામ પ્રયાસો નિષ્ફળ ગયા માવજી પટેલ ટસ્ટના મસ્ત ન થયા ત્યારે આ બાબતે માવજી પટેલે મીડિયા સમક્ષ આપ્યું મોટું નિવેદન માવજી પટેલે કહ્યું મેં અગાઉ ઘણી ચૂંટણી લડી છે પ્રજા મને જીત અપાવશે વધુમાં તેમણે કહ્યું કે મેં કોઈ પક્ષ વિરોધી કામ નથી કર્યું બીજી તરફ અપક્ષ ઉમેદવાર જામા પટેલે પોતાનું ફોર્મ પરત ખેંચીને માવજી પટેલને ટેકો જાહેર કર્યો

ભાજપને સમર્થન આપીને ફોર્મ પાછું ખેંચાયા બાદ ન્યૂઝ એટીન સાથે વાતચીત કરી ગુરાજી ઠાકોરે કહ્યું કોંગ્રેસે ઠાકોર ઉમેદવારને ટિકિટ ન આપતા મેં અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી જોકે મેં હવે કોઈ પણ કમિટમેન્ટ વગર મારું ફોર્મ પરત ખેંચ્યું છે અત્યારે આપણી સાથે અપક્ષ ઉમેદવાર ગુરાજી ઠાકોર છે જે ગેનીબેનના કુટુંબી કાકા છે અને તેને ફોર્મ પરત ખેંચીને ભાજપને સમર્થન આપ્યું છે આપે ફોર્મ પરત ખેંચ્યું છે તો આપણે ફોર્મ કેમ ભર્યું હતું ફોરમ મેં અગાઉ કીધું એમ કે અમારે પહેલે પ્રથમ જ કોંગ્રેસ પાર્ટીએ ઇનકાર કરી દીધો હતો કે ભાઈ ઠાકોર સમાજને ટિકિટ આપવામાં આવશે નહીં બે અન્ય કોમને અમારે ટિકિટ આપવાનું થતી હોય એવું અમારે સમાચાર મળ્યા હતા એટલા માટે ભાજપે કોઈ કમિટમેન્ટ આપ્યું ખરી નહીં ભાજપ કોઈ કમિટમેન્ટ નહીં આજે અમે કાર્યકર તરીકે કામ કરવાના છે તમામ સાથે મળીને આપ ગેનીબેનના કુટુંબિક કાકા પણ થાઓ છો તો શું હવે ભાજપ સાથે જ રહેશો ભાજપના ઉમેદવાર સાથે રહેશો નહીં હા અમારા સૌરભજી ઠાકોરની સાથે રહેવા છે ભારતીય જનતા પાર્ટીની સાથે રહેવાના છે સૌરભજી ઠાકોર ગઈ વખતે પણ હાર્યા હતા આજે માવજીભાઈ પટેલે ફોર્મ પરત નથી કે છે ત્રિપાખ્યો જંગ થવા જઈ રહ્યો છે શું કહેશો નહીં એ તો ત્રિપાખીઓ જંગ તો આ માવાવ બાબર સુઈગામ કે આરનો ત્રિપાખ્યો જંગ તો જામે જ છે આ વખતે માવજીભાઈ કેટલી અસર કરશે માવજીભાઈ આમાં કોઈ અસર નહીં કરે લાંબી કારણ કે પટેલો અને ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટીથી ભરાયેલો છે કાયમી કાયમી ચૌધરી સમાજ ભારતીય જનતા પાર્ટીને માને છે અને પટેલ સમાજ તમામ સમાજો ભારતીય જનતા પાર્ટીને માનવાવાળા છે કિશોર તુવર ન્યૂઝ એટીન ગુજરાતી બનાસકાંઠા રાજ્યના એકસો ને સાહીઠ ખરીદ કેન્દ્રો પર ખરીદી થશે મગફળી મગ અડદ સહિતની ખરીદી થશે બાર લાખ અઠ્યોતેર હજાર મેટ્રિક ટન જણસી ખરીદી થશે આઠ હજાર ચારસો ચુમ્મોતેર કરોડના મૂલ્યની ખરીદી કરાશે સૌથી વધુ મગફળીની ટેકાના ભાવે ખરીદી થશે રાજ્ય સરકાર દ્વારા મગફળી મગ અળદ અને સોયાબીનની ખેડૂતો પાસેથી પૂરતા પ્રમાણમાં ખરીદી કરવામાં આવશે અને તે માટે રાજ્ય સરકાર દ્વારા તમામ આગોતરું આયોજન હાથ ધરવામાં આવ્યું છે